DJ. નમસ્કાર મિત્રો, મારું નામ છે હેતુ ચાવડા. સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલ પર હેતુ ચાવડા વ્લોગ્સ. તો મેં એવું વિચાર્યું છે કે હું ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરું, કારણ કે હું હિન્દીમાં વ્લોગ બનાવું છું. તો મેં અમુક શબ્દો હિન્દી અને ગુજરાતી બંને મિક્સ કરું છું. એટલે આપણે વિચાર્યું છે મેં કે આપણે હવે વ્લોગ શુદ્ધ ગુજરાતીમાં બોલીશું. તો મિત્રો, આજે 6 વાગે ઉઠી ગયેલો હતો અને પછી મેં સવારે 6 વાગે આજે એક કામ કર્યું હતું. તો એક કામ બતાવીશ. તો અહીંયા આખો તબલાનો સેટઅપ, તો અહીંયા તબલાનો મેં સેટઅપ આખો બનાવ્યો હતો. ટ્રાયપોડ, નેકબેન્ડ, હેન્ડ્સ ફ્રી, લેપલ માઇક્સ, માઇક રોડ એન્ડ મોબાઈલ હતો. અને એનાથી આખું મેં આ તબલાનું રેકોર્ડિંગ, ત્રણ રેકોર્ડિંગ મેં આજે શૂટ કર્યું છે. 3 સોંગ આજે રેકોર્ડ કર્યા છે અને 3 આજે એડિટ કરીશ. અને આ વ્લોગની પહેલાં તમે જોઈ શકશો, એક બે સોંગ તમે આની પહેલાં જોઈ લેશો. તો બસ હું ઉઠી ગયો છું, નાહી નાહવાનું બાકી છે. તો નાહવા જઈશ હવે અને આજે મારે દોલતી જવાનું છે અમારા કુલદેવી માતાજીના દર્શન કરવા. તો ત્યાં આપણે જોઈએ આપણે ત્યાં શું ધમાલ મચાવીએ છીએ. તો ચલો આપણે મળીએ છીએ નીચે ત્યાર થઈને અને જવા ટાઈમે. તો બસ ચલો કન્ટિન્યુ કરીએ. તો ચલો આપણે જઈએ દોલતી નાહી ધોઈને. પહેલાં નાહી લઈએ, ફ્રેશ થઈ જાય, પછી આપણે જઈએ ગાર્ડનમાં પાણી પાછું ઝાડવાને. પાણી પાવું આ ઉનાળામાં બહુ જ મહત્ત્વની વાત છે. તો આપણે જઈશું નાહી ધોઈને ઝાડવાને પાણી પાવાનું અને પછી આપણે જઈશું દોલતી. આપણી જર્ની કન્ટિન્યુ કરશું આપણે. તો ચલો મળીએ છીએ આપણી નીચે સીધા જર્નીમાં. આપણે નીચે જઈએ. પહેલા અમે લોકો અહીંયા સૂતા હતા તો પથારી કહેવાય, પથારી છેલ્લે મારે જ ઉપાડવાની હોય છે. તો આ આપણે તમે પથારી મારી પાછળ જોઈ શકો છો. તો બધું જ સમેટી લઉં છું. તો જલ્દીથી હું મળું છું તમને પાછો 2 મિનિટમાં. ગાડલાને સંકેલી લીધા છે, ફૂલ થઈ ગયું છે. અને હવે આપણે આ તબલાને જે મેં ખોલ્યા હતા સવારમાં તેને હવે આપણે પેક કરીશું અને જઈશું નીચે અને રેડી થશું જવા માટે. તો ચલો આને બી જલ્દીથી પેક કરીએ. પહેલાં આને નીચે મૂકી આવશું, પછી બીજી વસ્તુ લઈ જશું, કારણ કે આની સેફ્ટી હોવી જોઈએ. આ બહુ મોંઘા આવે છે, આની ફૂલ સેફ્ટી હું રાખું છું, કોઈ અડે નહીં, કોઈ કાંઈ નુકસાન ન કરે તેવી રીતે રાખવા પડે છે. તો ચલો જલ્દી આ તબલાને પણ પેક કરીએ અને જઈએ નીચે. પૂરા સેટઅપ ક્લિયર કરી દીયા, સબ કુછ પેક કર દીયા હૈ. ઓર વો બોલતે હૈ ના, પેકઅપ હો ગયા આજ કા શો કા. તો આજ કા પેકઅપ હો ગયા હમારા. ઓર આપ જો યે દેખ રહે હો ના, યે પીછે હૈ ના, રુકો દિખા દો દિખા. હા તો યે ના, ઇસમે ના થોડા કુછ સામાન ભરા હૈ. મમ્મીની ચુંદરી અહીંયા પડી હતી તો એમાં થોડો સામાન ભરી લીધો છે આપણો. એટલે આપણે 2 ફેરા ન મારવા પડે. તો હવે આપણે જઈએ છીએ નીચે અને મળીએ છીએ નીચે ફ્રેશ થઈને ગાર્ડનમાં. તો બસ આ એક જ વારમાં બધું થઈ જાય એવી રીતે મેં આમાં બધું ભરી જ લીધું છે. તો જઈએ છીએ હવે આપણે નીચે. આને હવે ઉપાડવાના છે, તો આને કઈ રીતે ઉપાડાય એવું તમને આજે શીખવાડીશ. તો એક સેકન્ડ ટ્રાયપોડ સેટ કરી દઉં. હા દેખાય છે. હવે દેખાશે. તો આ તબલો હોય ને પહેલાં એને આમ સાઈડમાં મૂકી દેવાના, એની એક ઈંધોણી આવે અને આમ લઈ લેવાના. અને તમે જોઈ શકો છો કે આ તબલું છે
એની આ દોરી છે, પણ આ દોરી નથી, આ ચામડું હોય છે. જે પ્રાણીઓ હોય છે મરી ગયેલા, તો એનું આ લેધર કહેવાય છે. તો એની ચામડીને સૂકવે છે અને તેમાંથી આ ચામડું બને છે. તો આખું જે તમે જોઈ શકો છો આ ચામડું જ છે, વાધર કહેવાય આને. અને બીજાને લેવું હોય તમારે તો એને આવી રીતે કરવાનું અને આ ઈંધણીને હાથમાં લઈ લેવાનું અને આને આવી રીતે પકડવાનું અને આને આવી રીતે. તો આપ જોઈ શકો છો અમે આવી રીતે પકડ્યું છે. આમ જ બધા જ લોકો પકડે છે. તો બસ હવે આપણે આમ જ જઈએ નીચે, પણ એક આ ટ્રાયપોડ કેમ ઉપાડીશ જોઈએ છીએ. ચલો ને, કાંક તો કરવું જ પડે. ટ્રાયપોડ નહીં ઉપડતું હતું તો આપણે આ રીતે લઈને આવી ચૂક્યા છીએ. તો કેમેરામેન બંધ કરી દો વિડીયો. તો યસ ગાઈઝ, મેં ના તો કે ફ્રેશ હો ગયો ઓર બાજાર મેં સે કુછ સામાન લાના થો તો સામાન લેકે ભી આ ચુકા હું. તો અભી મેને આપકો જૈસે બોલા થા કે હમ દોલતી જાને વાલે, તો હમ દોલતી કે લિયે જા રહે હૈ. તો ચલો સીધા મિલેંગે દોલતી સે. હા, ચલીએ. હમ તીનો, હમ તીન નહીં, સબ જા રહે દોલતી. સબકો આપકો દિખાતા હું. તો ચલો ચલતે હૈ. ઇધર દાદા હૈ, યે ઇધર મંડલી બેઠ ચુકી હૈ. તો પપ્પા ડ્રાઇવિંગ કરેંગે. યે ઇધર તીન હૈ, આગે મેં બેઠ. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on. બાઉન્ડ્રી દેખ રહે હો પૂરી, ઇધર સે એસે વો પૂરી એક ખેતર હૈ. તો બા ઇધર ચલ કે આ રહે, તો યે સબ જા રહે ચલ કે. તો ચલો ઇસકો એક પૂરા રાઉન્ડ દેંગે, ઇતના હૈ. તો યે જો, તો યે જો ખેતર હૈ વો વાવડી કા હૈ, જો રાજુલા કી એક જમીન હૈ, ઉસકો ભી હમે ટૂર દેંગે થોડા સા.
तो उधर भी जाएंगे। और आपको सॉरी मेरी आवाज़ कम आ रही होगी क्योंकि मैं इधर हवा आ रही है इसलिए, तो थोड़ी एक मिस्टेक भी होती है कि मैंने बोला था आपको कि गुजराती में ब्लॉग करूँगा और चलता है हिंदी, थोड़ा बीच में याद आएगा तो गुजराती में बोल दूँगा। तो दादा गाइड दे रहे तो चलो सुनते हैं। ये तो चढ़ी जाएंगे तो ये एक पार्ट है, ये दूसरा पार्ट है और उस साइड जो आप देख रहे हो तीसरा पार्ट है। तीन पार्ट में डिवाइड हुआ है। तो ये इधर ढेपा में गिर भी सकते हो, ये देखो वो उधर गिर गई है। तो ये जो पूरा आप देख रहे हैं वो सेठा बोलते हैं, और जो गुजराती लोग हैं उनको पूरा पता चल जाएगा सेठा क्या होता है। और बस ये मैं वॉइस ओवर कर रहा हूँ। उधर जो आप देख रहे हो पहला पार्ट है, ये दूसरा है और उधर वो तीसरा पार्ट है। तो ये पूरा कहता है तीन पार्ट में डिवाइड किया गया है। और इधर है ना लेवलिंग करने के लिए जेसीबी भी चलाया गया था ये, क्योंकि ये है ना ऊंचा नीचा था तो इसलिए इधर वो भावेश मामा का जेसीबी था तो जेसीबी भी चलाया है, इसलिए पूरा अच्छे से लेवलिंग हो जाए। तो बस चलो सुनते आगे क्या है। इधर मम्मी फ़ोटो खींचने का बोल रहे हैं, सब लोग बोल रहे हैं कि चलो फ़ोटो खींचते फ़ोटो। तो बस अभी फ़ोटो खींच लेते हैं, बाद में चलते हैं दौलती। तो चलो चलते हैं।
હા મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે, તમે વિડીયો જોઈ લીધો, તો દર્શન કરી લઈએ. પેપ્સી કા ચલ રહા હૈ, ये ग्रीन है, ये ग्रीन है, ये वाली है. नाड़ू भाई ने पेप्सी हारी छे, एमपी ने कोरे कालू भाई कल जी तो ननका का खान दुका है जैसे. तो गाइस, ये पूरा जो आप देख रहे हैं वो उधर तक, वो मेरा फार्म हाउस है. इधर से उधर तक से इधर, ये इतनी इसकी बाउंड्री है और ये भी पूरा है. तो चलो देखेंगे, थोड़ा ऊपर से भी व्यू लेंगे. और ये इधर मौज करें, ये कुंडी है, इसमें नहाने का बहुत मज़ा आता है. तो दोस्तों, आप हमने वावड़ी का फार्म हाउस देख लिया था और खेतर तमे जो ली दो से. तो हमें अपने जाइसु राजूलावाड़ू, ये जमीन है. તો એ જમીનનો આપણે આખો રાઉન્ડ મારીએ છીએ. બધાને હું જોઈ દઉં છું, દાદાને પપ્પાએ તો ઓલરેડી જોઈ છે, એટલે પપ્પાને કંઈક બીજે બચાવવા લઈ ગયા છે. તો આપણે બાને અહીંયા મંદિર છે ત્યાં લાસ્ટમાં, તો બા એ નળ નહીં કૂદી શકે, તો એ બા નળ નહીં કૂદી શકે, તો આપણે બાને માખું રાઉન્ડ ફેરવીને લઈ જશું. તો ચલો રાઉન્ડ ફરવા જઈએ. ચાલો તો ચલો, એ બીચમાં એના મકાઈ એના આ વચ્ચે મકાઈ છે ને, એટલે આપણે સીધા નથી જઈ શકતા. એટલે હવે આપણે અહીંથી આમ સીધું ફરીને જવાનું છે. તો ચલો જઈએ. પાછળ કોણ આવે છે? હું છું, કનિષ્કા છે, મમ્મી છે, બા છે, પૂજાભાઈ છે, અહીંયા ક્રિશા છે. તો આપણે બધા જઈએ છીએ. તો આ વાડીમાં કુલ મારા બાકી છે, મેં જ 32 ઝાડવા ઉગાવ્યા હતા અને એનું ઉછેર પણ બાય જ કર્યો હતું. પણ આ વાવાઝોડાના લીધે, આ અમુક વાવાઝોડાના લીધે અને છે આપણી ટીમને જોઈન્ટ કરી લીધી છે. તો અહીંયા વચ્ચે આવા રસ્તે જવું પડે છે. તો બા આગળ હાલે છે, અહીંયા નીચે પાણા છો, જોજો. તો આ પણ આપણું જ છે, અહીંયા નીચે વાળો છે. અમે તો તે દી આમ છેલ્લે નદી માંથી ક્યાંય ક્યાંય ઉતરીને આવેલા હતા, હું દાદા બી. જો પતંગ ગયું, આ બાજરો નથી, ખડ છે, આ ખડ છે, ખડ. તો મિત્રો, આજે કૂતરા ઓછા ચોટ્યા છે. તો આ બધા કૂતરા હોય છે, આ કઈડે છે બહુ આપણને, અને આ વાડીમાં તે હોય છે, આ કૂતરા બહુ કઈડે છે અને ચોટે બહુ કોટનમાં. તો મને અત્યારથી કડવાનું ચાલુ થઈ ગયું છે ને, ચોટે છે. તો અહીંયા પાછળ લાઈનમાં ઊભા છે કે હું આગળ હાલો તો હાલ છે. તો આપણે પહોંચી ગયા છીએ આપણી જર્ની પર, ચલો જઈએ. બધાથી પહેલા બધા મારી પહેલા કેમ પહોંચી ગયા? આ ઇધર એક કુવા હે, કુવા પૂરા ભરેલા હે. ઉસ દિન ભી મેને આપકો દિખાયા થા, પૂરા ભરા હે. કેટલા ફૂટ છે આ? કેટલા ફૂટ છે? 40 ફૂટ. તો ઇધર એ ભગવાન હે, ખોડિયા હે, ઇનકે દર્શન કર લેતે હે. એ ધાતરવાડી નદી કે કાંઠે, એ કાંઠા ઉપર જ છે. તો અહીંયા બીજાનું ખેતર છે આપણું, આથી અહીંયા એમણે ટપક પદ્ધતિ ગોઠવેલી છે. તો એ પાઇન હે, તો બા એ કુછ બોલ રહે, ક્યાં બોલ રહે? એ પાન કેવા, એ મકાન ઉપર છાયામાં વાડીઓમાં ઝૂંપડા બાંધીને રહેતા હોય, એ લોકો રાખે. હા, તો આ બા કે છે પાન છે, અને દાદા ને પપ્પા કે છે છૈયા છે આ. અને આ પાણી વગર ઉગે છે, અને આ જમીન મૂળ થી બહુ મજબૂત હોય છે. દાદા ચૂકે,
ये भी पीछे से आ चुके लाइन, बाप भी आ रहे हैं धीरे धीरे करके आ चुका। आओ 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 आओ। तो गाइस ये आप जो देख रहे हो स्प्रिंकलर सिस्टम है, फुहारा सिस्टम है। तो पूरा फुहारा होता है ऐसे 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 होता है, उसका सिस्टम होता है ऐसे ऐसे होने का, तो ऐसे होता है, मस्त है ये भी सिस्टम। तो बा भी उतर रहे धीरे धीरे। तो अब चलो चलते हैं घर पे, मैं सीधा आपको घर पे ही मिल, तो मैं आपको सीधा घर पे मिलता हूँ। तो चलो चलते हैं घर पे। तो गाइस मैं घर पर आ चुका हूँ और ये व्लॉग को इधर ही एंड करते हैं। तो आई होप कि आपको ये व्लॉग पसंद आएगा, पसंद आया तो वीडियो को लाइक कर देना, चैनल पे नए हो तो सब्सक्राइब कर देना। मिलते हैं किसी नए व्लॉग में, थैंक यू सो मच फॉर वॉचिंग, बाय बाय। और हाँ, शेयर करना मत भूलना और कमेंट करना मत भूलना। तो बस आज के लिए इतने काफ़ी, मिलते हैं किसी नए व्लॉग में और किसी नए टॉपिक के साथ। सो थैंक यू सो मच फॉर वॉचिंग, बाय बाय। जिराफ भी बाय बोल रहा है, तो बाय बोल दो, बाय।